નમસ્તે મિત્રો ઉત્તર બુનિયાદી શાળામાં નવી શિક્ષણ સહાયક ભરતી જાહેરાત આવી ગઈ છે વાળી કાયમી ભરતી જગ્યા છે જેમને ટાંટ ઉચ્ચતર માધ્યમિક શાળાની પાસ કરેલી છે અગાઉના વર્ષોમાં તેમના માટે આ ભરતી જાહેરાત છે જોઈ લે વધારે વિગતે માહિતી એ પહેલાં વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું પ્રસ્તુત જાહેરાત છે તે ભરૂચ અંકલેશ્વર અઠ્યાવીસ નો બે હજાર ત્રેવીસના ની અંદર આવેલી છે અપગ્રેડ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કોટવાવ તાલુકો નતરંગ જિલ્લો ભરૂચ ખાતે શ્રી શાંતિ શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ભરૂચ સંચાલિત અપગ્રેડ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ કોટવાવ તાલુકો નતરંગ જિલ્લો ભરૂચ માટે ધોરણ બારમાં સામાન્ય પ્રવાહની વર્ગની મંજૂરી મળતા આદિજાતિ વિકાસ ભરૂચ જિલ્લા ભરૂચના એનઓસી ક્રમાંક આપેલો છે જેમાં શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમ છે ત્રણ અનુસૂચિત જનજાતિની મહિલા જેમને એમએ બીએડ સમાજશાસ્ત્ર સાથે કરેલું છે તેવા ઉમેદવાર અરજી કરવાની રહેશે સરકાર શ્રીની ભરતી અંગેની નિયત કરેલ ટાટ અગિયાર બાર પરીક્ષા તમારે પાસ કરેલી હોવી જોઈએ ત્યાર પછી શિક્ષણ સહાયક જગ્યા છે એક મનોવિજ્ઞાન રોસ્ટર ક્રમ છે ચાર શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે એસસીબીસી ના ઉમેદવારોએ ભરતી કરવાની રહેશે એમ એ બીએડ કરેલું હોવું જોઈએ મનોવિજ્ઞાન વિષય સાથે અને તમારી ટાટ પાસ હોવી જોઈએ તમે જાણો છો તે જ મુજબ રજિસ્ટર્ડ એડીથી તમારે અરજી કરવાની છે દસ દિવસની અંદર તમારી અરજી છે આઈડી મારફત પહોંચી જવી જોઈએ જિલ્લા કક્ષાની પસંદગી સરકાર સરકારશ્રીના નિયત કર્યા મુજબની પસંદગી સમિતિને પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ પસંદ થયેલ ઉમેદવારને મદદનીસ કમિશનર્સ દ્વારા બહાલી મળ્યાથી સંસ્થા દ્વારા નિમણૂક ઓર્ડર આપવામાં આવશે શૈક્ષણિક અને તાલીમ લાયકાતને અનુક્રમે યુનિવર્સિટી ગ્રાન્ડ કમિશનર તથા નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા માન્ય સંસ્થામાં પાસ કરેલી હોય જેમ તેમને સીજીપીએ દર્શાવેલ છે તેમણે કોલેજ અથવા તો યુનિવર્સિટીના માર્ક્સનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અરજી કરવાની આખરી દિવસે ઉમેદવારની ઉંમર સરકારશ્રીના માન્ય મુજબના ઠરાવની નક્કી કરેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગના શૈક્ષણિક શ્રેણીની નિમણૂક માટે નક્કી કરેલ ટાટ પાસ કરેલી હોવી જોઈએ શિક્ષણ વિભાગના પચીસ એકવીસ પાંચ ચોરાણું અને છ આઠ ત્રણ ત્રેવીસ છ સોળના મુજબ નવી નિમણૂક માન પામનાર કર્મચારીને ફાજલનું રક્ષણ મળવા પાત્ર રહેશે નહીં શિક્ષણ સહાયકને પ્રતિમાસ સરકાર શ્રીના આદિજાતિ વિભાગ દ્વારા નક્કી કર્યા મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર આપવાનો રહેશે નાણાં વિભાગમાં સરખા ક્રમાંકમાં ઠરાવની મુજબ એક ચાર બે હજાર નિમણૂક મેળવનાર કર્મચારીને નવવર્તી પેન્શન યોજનાનો લાભ મળશે અનુસૂચિત આશ્રમ શાળા હોય તો સરકારશ્રીના આદિજાતિ વિભાગ મુજબ તમારે ઉમેદવારે પસંદ થયેલા ઉમેદવારે રહેવાની સુવિધા સરકાર દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે અને અરજી કરવાનું સરનામું ખાસ નોંધી લેજો માનનીય માનંદ મંત્રી શ્રી શ્રી શાંતિ નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ બાવીસ ભૃગુપુર સોસાયટી કસક ભરૂચ ઓગણચાલીસ બે હજાર એક